નમસ્કાર મિત્રો આપણને આપણી આજુબાજુ જે વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓમાં કેટલાક ભાગ સમાન દેખાય છે આપણને વસ્તુઓમાં વચ્ચે લીટી દોરવામાં આવે તો તેનાથી જે બંને બાજુના ભાગ છે એ એકબીજા પર બંધ બેસતા આપણને જોવા મળતા હોય છે એને સમિતિ કહેવામાં આવે છે કુદરતમાં જુદી જુદી જગ્યાએ આપણને સમમિતિ જોવા મળે છે માનવ નિર્મિત વસ્તુઓમાં ઇજનેરી સ્થાપત્ય શિલ્પ વગેરે જગ્યાએ રંગોળી વિવિધ ડિઝાઇનો આકૃતિઓ કલાકૃતિ બધામાં આપણને સમિતિ જોવા મળે છે આજે આપણે સમિતિ વિશેનો વિશેષ અભ્યાસ કરીશું નિયમિત બહુકોણ માટે રેખાઓની સમિતિ સમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે સમિતિ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવા મળે છે સામાન્ય રીતે પ્રકૃતિમાં સંમિતિ પ્રદર્શિત થાય છે એમાં વચ્ચેથી વાર્તા કેવી લાગે એ જોઈએ વચ્ચે લીટી દોરીએ છીએ એટલે એના બંને બાજુએ એકબીજા પર બંધ બેસે તેવા ભાગ થાય છે બીજી એક આકૃતિમાં પણ એ રીતે સમિતિ રેખા દર્શાવીએ અહીં એક સ્થાપત્યનું ચિત્ર દોરેલું છે તેમાં વચ્ચેના ભાગે લીટી દોરીશું તો બંને બાજુના ભાગ એકબીજા પર બંધ બેસે તેવા આપણે જોઈ શકીશું આકૃતિમાં દર્શાવેલ રેખા પાસેથી તેને વાળવામાં આવે તો આકૃતિના બંને ભાગ એકબીજા પર બંધ બેસતા થાય છે આ રેખાને અક્ષ કહેવામાં આવે છે ઇજનેરી વસ્તુઓમાં ધારો કે મોટર કાર અને જુદા જુદા સાધન સામગ્રી એમાં પણ સમિતિ જોવા મળે છે કુદરતી વસ્તુઓમાં પણ આપણને સમિતિ જોવા મળે છે એમાં પાંદડા પ્રાણીઓ પક્ષીઓ એ તમામમાં સમિતિ આપણને જોવા મળે છે આપણે બનાવેલી ડિઝાઇન રંગોળી એ બધામાં પણ જુદા જુદા પ્રકારની સમિતિ રેખાઓ જોવા મળે છે રંગીન સાઈ ના ડાઘા કાગળ પર પાડી કાગળને વાળવામાં આવે તો પણ સમિતિ બને છે અહીંયા એવી એક સમિતિ બતાવેલી છે